સાંબેલધાર વરસાદથી સુરત પાણી પાણી થઈ ગયું. વરસાદ એટલો કે મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાયા. સુરત શહેરમાં વહેલી સવારથી સતત વરસાદને કારણે આખું સુરત શહેર પાણીમાં કરકાવ થયું. ભારે વરસાદમાં સુરતના અનેકો વિસ્તાર પાણીમાં ભરાઈ ગયા. વેડ રોડ, સિંગણપુર વિસ્તારની સોસાયટીઓમાં કાર ડૂબવાના દ્રશ્યો સર્જાયા. વરસાદ એટલે અધે કાપક્યું કે પાણીમાં અનેક કાર તણાથી જોવા મળી. મુશળધાર મેઘાએ સુરત શહેરને જળબંબાકાર કરી નાખ્યું. અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. સિંગણપુર, ડભોલી, વેટ રોડ પાણી પાણી થઈ ગયું. કેટલાક વિસ્તારોમાં તો પ્રથમ વરસાદે તંત્રની ખોખલી કામગીરીની પોલ ખોલી નાખી. આ દ્રશ્યો સુરતના માંડવી વિસ્તારના છે. વરસાદના પગલે કોઝવે પરથી પાણી ફરી વળ્યા. રસ્તો બંધ થતા મુંજલાવ ગામનો સંપર્ક કપાયો. ઉશ્કેરીથી મુંજલાવ જતા માર્ગ પરના કોઝવે પર પાણી જોવા મળ્યું. ગામ ખાડીના પાણીમાં ફેરવાતા ભારે મુશ્કેલી પણ સર્જાય. બારડોલી જવા માટેનો શોર્ટકટ માર્ગ બંધ થતા લોકો અટવાઈ ગયા તો કેટલાક લોકો 15-20 કિલોમીટરનો ચક્રાવો ફરવા માટે મજબૂર બન્યા. સુરત શહેરમાં કેટલી હદે વરસાદ ખાબક્યો એનો પુરાવો આકાશી દ્રશ્યો છે. વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટાભાગના વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. સુરતના કતારગામની વાત કરીએ તો સવારથી ભારે વરસાદના પગલે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા. ગોઠણ અને કમર સુધીના પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. મનપાની કામગીરી સામે લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો. ધોધમાર વરસાદ એવી સ્થિતિ સર્જી કે સુરત શહેરમાં સ્થળ ત્યાં જળ જેવું જોવા મળી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારમાં જળબંબાકાર થયું. વેડ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા. તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. બેફામ વરસાદે બારડોલીની હાલત બગાડી નાખી. ધોધમાર વરસાદ ખાબકતા બારડોલી પાણી પાણી. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટની વચ્ચે બારડોલીમાં ધોધમાર વરસાદ પડ્યો. બારડોલીમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. ડીએમ નગરમાં પાણી ભરાયા, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ભરવાડ વસાહત, આશાપુરી માતાના મંદિર નજીક, નગરના સ્ટેશન રોડ, જીપી નગર, એમએન પાર્કમાં પાણી ભરાયું, જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા. કેટલાક લોકોના વાહનો ખુટકાઈને બંધ પડી ગયા. બારડોલીના વોર્ડ નંબર 3માં વર્ષો જૂના પાણી ભરાવાની સમસ્યા હજી પણ જોવા મળી રહી છે. પાલિકા તંત્રે બનાવેલી ઘરનાળાને લઈને વરસાદી પાણી ભરાય છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બારડોલી અને કામરેજમાં ધોધમાર વરસાદના પગલે નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા. ગયા વર્ષે વરસાદી પાણી ભરાતા તંત્રએ કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવી હતી. તેમ છતાં ફરી પાણી ભરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભારે વરસાદના કારણે બારડોલીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. ભરવાડ વસાહત, આશાપુરી માતાના મંદિર નજીક, નગર સ્ટેશન રોડ, જેપી નગર જળબંબાકાર થયું. ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું તો બીજી તરફ વરસાદી પાણી ભરાતા વાહનો પાણીમાં ખુટકાયા હતા. બારડોલીમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ વરસતા નગર અને તાલુકામાં ગામોમાં જનજીવન પ્રભાવિત થયું. નીચાણવાળા વિસ્તારો સાથે ખેતરોમાં પાણીની આવક થઈ છે. વરસાદથી શેરડીના પાક માટે રાહત છે, જ્યારે શાકભાજી પકવતા ખેડૂતોનો પાક નુકસાનની ભીતિ સેવાય રહી છે. સુરતના પાલનપુર જકાતનગા પાસેની વિવેકાનગર સોસાયટીમાં આ દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં 2 ફૂટ સુધી પાણી ભરાઈ જતા વિસ્તાર જળમગ્ન થઈ ગયો. વરસાદે તંત્રની પોલ ખોલી નાખી. વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે, પણ કોઈ કામગીરી નથી થઈ રહી. તંત્રના બાકી પ્રજાને પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી. ભાવનગર, અમરેલી, દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. બોટાદ જિલ્લામાં સતત ચોથા દિવસે પણ મેઘમહેર યથાવત રહી. ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો. ગઢડાના ઢસા ગામે સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો. ઢસા ગામે પડેલા મુશળધાર વરસાદથી રસ્તા જાણે કે નદીઓ બની ગયા. ઢસા, પાટણા, રસનાળ, જલાલપુર, માલપરા, ગુંદાળા, રાણીયાળા, માંડવદાર, કેરાળા, રામપરા, વાવડી, સમજીયાળા, પીપરડી, મોટી કુંડળ, ઇંગોરાળા, ચિત્તાપર, લાખણકા, કાપરડી સહિતના ગામોમાં વરસાદી માહોલ રહ્યો. ગઢડા તાલુકાના કાપરડી ગામે ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા. કાપરડી ગામે ધોધમાર 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામનો ચેકડેમ છલકાઈ ગયો. ગઢડાના ખોપાળા, ટાટમ, ગોરડકા, માંડવધાર, કેરાળા, વાવડી, રામપરા, લાખણકા, વીરડી, અડતાળા, ચભાડિયા, ઢસા, પાટણા, માલપર, ગુંદાળા, રણિયાળા, સમજીયાળા સહિતના ગામોમાં સારો એવો વરસાદ વરસ્યો. આ તરફ રાજકોટના ધોરાજીમાં જામ્યો છે વરસાદી માહોલ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ખેડૂતો રાજી થયા. સુપેડી, ભૂતવાડ, ફરેણીમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગુંદાણા, મોટી મારડ, નાના મારડ સહિતના ગામોમાં વરસાદની હાજરી હતી. રાજ્યના ચેરાપુંજી સમાન અમરેલી જિલ્લામાં પણ સવારથી મેઘાવી માહોલ જામ્યો. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. લાઠી, બગસરા, વડિયા, સાવરકુંડલા સહિતના ગ્રામ્યમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની હેલી આવી. આ દ્રશ્યો છે દ્વારકાના, જ્યાં મેઘરાજાએ વહેલી સવારે જ પધરામણી કરી અને મનોહર દ્રશ્યો સર્જ્યા. કાળિયા ઠાકોરના દર્શને આવેલા શ્રદ્ધાળુઓ પણ ભીંજાયા. દ્વારકામાં ધમાકેદાર વરસાદના પગલે સુંદર રમણીય દ્રશ્યો જોવા મળ્યા. દ્વારકાધીશ 56 સીડીથી વરસાદી પાણી ગુમતીમાં વહેતા થયા, જેનો નજારો કેમેરામાં કેદ થયો. દ્વારકામાં વરસાદી માહોલમાં ખૂબ જ શાનદાર અંદાજમાં દરિયાઈ પાણી સાથે વરસાદી પાણીનું મિલન જોવા મળ્યું. ગુમતી ઘાટ તેમજ 56 સીડી સ્વર્ગ દ્વારા પગથિયા પરથી ઝરણા જેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદી માહોલ વચ્ચે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. ગોમતી ઘાટ કિનારે ઊંચા મોજાઓ ચડ્યા હતા.
બીજી તરફ દરિયાઈ વિસ્તારમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. બરોડાની 6 બટાલિયનના 30 સભ્યોની ટીમ તૈનાત છે. દરિયાકાંઠા વિસ્તારમાં અવર જવર કરવા પર પ્રતિબંધ મુકાયો છે. વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. ધોરાજી, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ. રાજકોટના ધોરાજીમાં સારો વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વાવણી કર્યા બાદ સારો વરસાદ વરસતા સારા ઉત્પાદનની આશા જાગી છે. ખેડૂતોમાં પણ કહી શકાય છે કે આ રીતની પરિસ્થિતિને લઈને વરસાદી માહોલ રહેશે તો આ વર્ષે સારું ઉત્પાદન થશે. છેલ્લા 6 દિવસથી ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ધોરાજીના ખેડૂતો ખુશખુશાલ છે. થોડા સમય પહેલા ધોરાજીના ખેડૂતોએ વાવેતર કર્યું હતું અને વાવેતર કર્યાની ગણતરીના દિવસોમાં જ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો રાજી થયા. ગત વર્ષે વરસાદે વાવાઝોડાએ વિનાશ સર્જ્યો હતો, જેને લઈને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું, પરંતુ આ વર્ષે શરૂઆતથી જ સારો વરસાદ વરસતા ખેડૂતો ગેલમાં આવી ગયા છે. આ તરફ ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં વરસાદી માહોલ જોવાયો. સિહોર તાલુકાના ટાણા, વરલ, કનાડ, કાજરવદર ગામે વરસાદ વરસ્યો. આ ઉપરાંત સોનગઢ, પીપરલા, અમરગઢ, આંબલા, સણોસરા ગામે વરસાદ ખાબક્યો. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ સિહોર શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો. સુરેન્દ્રનગરના ધાંગધ્રા અને દસાડા તાલુકામાં 2 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ધાંગધ્રામાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી 1 ઇંચ વરસાદ વરસ્યો, તો આ તરફ દસાડા તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ધાંગધ્રાના રાજકમલ ચોક, શક્તિ ચોક, શિશુકુંજ ચોકમાં પાણી ભરાયા. દુકાનદારો અને વાહન ચાલકોમાં પ્રીમોન્સૂન કામગીરીને લઈને રોષ જોવા મળ્યો. દક્ષિણમાં દેહ ધનાધન વરસાદ વરસ્યો. ભરૂચ, તાપી, વલસાડ અને ડાંગમાં મેઘાવી માહોલ રહ્યો. ભરૂચમાં વહેલી સવારથી ધુવાધાર વરસાદ ખાબક્યો. મોસમના પહેલા વરસાદ સાથે પ્રીમોન્સૂનની કામગીરીની પોલ પણ ખુલી. સેવાશ્રમ રોડ, પાંચબત્તી અને ફુરજા બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. કેટલાક વિસ્તારો તો બેટમાં ફેરવાયા હોય એવી સ્થિતિ સર્જાઈ. આ તરફ તાપી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છવા. વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ તેમજ કુકરમુંડા તાલુકામાં વરસાદ વરસ્યો. સવારે 6 થી 12 વાગ્યા સુધીના સોનગઢમાં 1.92 ઇંચ, વ્યારામાં 1.72 ઇંચ વરસાદ નોંધાયો. ઉપરાંત વાલોડ અને ડોલવણમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. વરસાદને કારણે ખેતરો વરસાદી પાણીથી છલકાયા. સવારથી વરસાદ મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશી વ્યાપી. ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજાએ હિત વરસાવ્યું. જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો. વલસાડ, વાપી, ધરમપુર, ઉમરગામ, પારડી, કપરાડામાં 1.5 થી 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો. ઔદ્યોગિક નગરી વાપીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા. વાપી જીઆઈડીસીમાં પણ પાણી ભરાઈ ગયા. કેટલીક કંપનીના પરિસરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે સાપુતારામાં હાલાદક વાતાવરણ જોવા મળ્યું. રવિવારની રજા માણવા આવેલા પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સાપુતારામાં પ્રવાસીઓની ભીડને જોતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. માલેગાંવ ઘાટ અને સ્વાગત સર્કલ તેમજ ટેબલ પોઈન્ટ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ. વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. વલસાડમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર. દક્ષિણ ગુજરાતમાં જાણે કે મેઘરાજાએ મનમાની શરૂ કરી દીધી છે. જાણે આક્રમક મૂળ ધારણ કર્યો હોય એમ વાપી શહેરમાં સવારે 2 કલાકમાં જ 4 ઇંચ વરસાદ થયો, જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ધોધમાર વરસાદથી વલસાડ શહેરમાં પણ સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી. કોઈ જગ્યાએ કેડસમાં પાણી ભરાયા તો કોઈ જગ્યાએ લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા. તિથલ રોડ, છીપવાડા, ગરનાળામાં જોરદાર પાણી ભરાયું. હંમેશની જેમ ગરનાળામાં પાણી ભરાતા લોકોની હાલાકી વધી ગઈ. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા, તો કેટલાક નીચાણવાળી સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા. મોગરાવાડી અને ચીપવાડ રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા. બંને તરફનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો અને કલાકો સુધી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. તો શહેરના ચીપવાડ, દાણા બજાર, તિથલ રોડ, એમજી રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ દ્રશ્યો વલસાડ શહેરના એમજી રોડ વિસ્તારમાં રસ્તા ઉપર ભરાયેલા પાણીના છે, જ્યાં દુકાનોમાં પાણી ભરાઈ ગયા જોઈ શકાય છે. ભારે વરસાદને કારણે નાની ખત્રીવાડ વિસ્તારમાં રસ્તા ઉપર અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા. ભરાયેલા પાણી અને સતત વરસાદને કારણે વીજ પોલ પર શોર્ટ સર્કિટ થતા તણખા જર્યા હતા. જોકે સદનસીબે આસપાસ કોઈ ન હોવાથી અનિચ્છનીય ઘટના ન બની. વલસાડ શહેરમાં ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો, રસ્તાઓ અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ, તો કેટલાક વિસ્તારમાં લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા. શહેરના એમજી રોડ, ચીપવાડ, દાણા બજાર, તિથલ રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા. આથી વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો. આ તરફ નવસારીમાં પણ મેઘો મુશળધાર વરસ્યો. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા. નવસારી શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ પડતા અનેક જગ્યાએ ગટર ઓવરફ્લો થઈ ગઈ. ગટર ઓવરફ્લો થતા અનેક મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ ગયા. શહેરમાં આવેલા વિઠ્ઠલ મંદિર, કબીલપુર જેવા વિસ્તારમાં પાણી ભરાયા. રસ્તા ઉપર પાણી ભરાતા સ્થાનિકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. પાણી બ્લોકેજ થતા નગરપાલિકાની ટીમ આવી અને ગટરના ઢાંકણા ખોલવામાં આવ્યા. તો ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. આ દ્રશ્યો નવસારીમાં આવેલ શાક માર્કેટના છે. ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પાણી ભરાતા શાક લેવા આવતા અનેક લોકો અને શાકભાજીના વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થતા જ નગરપાલિકાની પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ.
નવસારી શહેરમાં આવેલા ધાનેરા પોઈન્ટ, મકોડિયા, સ્ટેશન રોડ, જમાલપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. કાળા ડિબાંગ વાદળો વચ્ચે પવન સાથે વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં નવા નીર આવ્યા. ચોમાસું જામ્યું છે ત્યારે પાવાગઢથી અદભુત દ્રશ્યો સામે આવ્યા. પાવાગઢમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદ દરમિયાન નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. સવારથી વરસી રહેલા વરસાદને કારણે પગથિયા ઉપર ખડખડ ઝરણાની જેમ પાણી વહેતા થયા. પગથિયા ઉપરથી વહેતા પાણીના આનંદ સાથે સહેલાણીઓએ માતાજીના દર્શન કર્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પગથિયા પરથી પાણી વહેતું થતાં અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યું. કુદરતના ખોળે અદ્ભુત અને નયનરમ્ય દ્રશ્યો પાવાગઢ ડુંગર પર જોવા મળ્યા. માછીથી પાવાગઢના ડુંગર ઉપર પાણીનો અદ્ભુત નજારો જોવા મળ્યો. યાત્રાધામ પાવાગઢ ખાતે વરસાદ પડવાથી ડુંગર ઉપરથી પડતો ધોધ શરૂ થયો ને વહેલી સવારથી વરસતા વરસાદમાં સહેલાણીઓ ડુંગર ઉપરના નયનરમ્ય વાતાવરણને માણવા માટે ઉમટી પડ્યા. હાલોલ નગરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા નગરજનોએ ભારે હાલાકી ભોગવવી પડી. આ તરફ ધોધમાર વરસાદે ભાવનગર જિલ્લાને તરબોળ કરી દીધો છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો. ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખબકતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો. ગારિયાધારના પરવડી, ચોડા, માનગઢ, સુરનગર, સુરનિવાસ, નવાગામ, ચભડિયા, ડમરલા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. ગારિયાધારમાં સતત 3 દિવસથી અવિરત વરસાદ થઈ રહ્યો છે. આ તરફ વલ્લભીપુર અને ઉમરાળા તાલુકામાં સતત 4 દિવસથી વરસાદી માહોલ છે. વલ્લભીપુરના કાળા તળાવ, હળિયાદ, વાવડી, પીપળી, નવાગામ, પાટના, કાનપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો. બીજી તરફ ઉમરાળા શહેર અને તાલુકાના ટીંબી, રંગોળા, ઠોડા, હડમતિયા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. શિહોર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ થયો. હવામાન વિભાગની આગાહીના પગલે ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. શિહોર તાલુકાના ટાણા, વરલ, અગિયાળી, બેકડી, જાંબાડા, દેવગણા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. છેલ્લા 4 દિવસથી